પોડકાસ્ટ ક્રાંતિની સાથે હું છું નુપુર સોની. આપ સૌ જાણો છો કે નિરાશ્રિત ગાયો હોય, જે રસ્તે રખડતી આપ ગાયો જોતા હશો કે પછી પશુ જોતા હશો, પંખીઓ જોતા હશો, ઘાયલ પક્ષી હોય છે, તો એમની સારવાર માટે જીવદયાના કાર્યો થતા હોય છે. તો આજે એ જીવદયાના કાર્યના ભાગ રૂપે અહીં શહેરમાં પાંજરાપોળ આવેલી છે, તો આપણે તેની મુલાકાતે આવ્યા છીએ. તો આપણે અંદર જઈશું અને મહાનુભાવ સાથે સંવાદ સાધશું. હાલ અત્યારે જે તમારા આવડા પાંજરાપોળ છે, તો ત્યાં કેટલી ગાયો નિરાશ્રિત છે કે જેમને આશરો આપવામાં આવ્યો છે, કે એ પછી પશુ પક્ષીઓ હોય કે ઘાયલ પક્ષીઓ હોય, કોઈ પણ હોય, તો એ અંદાજે કેટલી એની સંખ્યા હશે? રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ જીવદયા ક્ષેત્રે 123 વર્ષથી આ અવિરત કાર્ય કરે છે. હાલ પાંજરાપોળની અંદર 4500 પશુ પક્ષીઓ છે જે આશ્રિત પામેલા છે. પાંજરાપોળ અને ગૌશાળા એ બંનેની અંદર એક મોટો બધો ડિફરન્ટ હોય છે, કે જે ડિફરન્ટ છે એ ઘણા માણસો નથી જાણતા હોતા. ગૌશાળા હોય તો ત્યાં ગાયોને રાખવામાં આવતી હોય છે, કે જે દૂધ આપતી હોય અને એમાંથી અનેક પ્રોડક્ટો તૈયાર થતી હોય અને એ લોકોને એક આવક થતી હોય. પાંજરાપોળ છે તો એની અંદર જે બધા પશુઓ આવે એ બીમાર હોય, ન ધડિયાતા હોય, કતલખાનેથી બચાવેલા હોય, અકસ્માતથી ઘવાયેલા હોય, એવા અસંખ્ય પશુ પક્ષીઓ જે છે એ પાંજરાપોળની અંદર આશ્રિત પામેલા હોય છે. અત્યારે હાલ 4500 જે જીવ છે એ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં આશ્રય હેઠળ છે. જે સંસ્થા દ્વારા જે ખર્ચો કરવામાં આવતો હોય નિરાશ્રિતો માટે, તો આશરે અંદાજિત કેટલો નિભાવ ખર્ચ થતો હશે માસિક? આજે પાંજરાપોળની અંદર માસિક 45 લાખનો જે ખર્ચો છે એ કરવામાં આવે છે, કે જે પશુઓને નિરણ રોજુ નાખવામાં આવે. 2500 થી 2600 મણ નિરણ રોજનું આપણે ગાયોને નાખતા હોઈએ છીએ અને પક્ષીઓને ચણ નાખતા હોઈએ, બીમાર પશુઓને ખોળ આપીએ છીએ અને એમની સારવાર કરતા હોય છે. એટલે રોજનો 1,50,000 રૂપિયાનો સંસ્થાનો રોજનો ખર્ચો છે. પાંજરાપોળમાં જે લોકો કાર્યરત છે અત્યારે સેવા આપી રહ્યા હોય, તો એ લોકોને મહેનતાણું કે એવું કશું આપવામાં આવે ખરું? પાંજરાપોળની અંદર અત્યારે 80 થી 85 જણાનો સ્ટાફ છે, કે જે રોજિંદુ કાર્ય જે છે એ ફરજિયાત આપણે કરવું પડતું હોય છે. 2 ટાઈમની અંદર આપણે જે છે પશુઓના દરેક વિભાગની અંદર સાફ સફાઈ, તેમને નિરણ, તેમને પાણી એ બધું આપતા હોય છે, એટલે તેમને નજીવું મહેનતાણું આપતા હોય છે. હા, એટલે એ લોકો એમની સ્વેચ્છાએ સેવા આપતા હોય છે પાંજરાપોળમાં, કે સેવાના ભાગરૂપે એમને મહેનતાણું પણ મળે અને એક સેવાનું કાર્ય પણ થાય છે. અને ડોનેશનની વાત કરીએ ત્યારે અનુદાન સંસ્થામાં કઈ રીતે આવે છે? લોકો પ્રેરાઈને આવે છે ખરા કે પાંજરાપોળમાં સામેથી એમ કે અનુદાન આપવું, કે કઈ રીતે મેનેજ કરે છે સંસ્થા? રાજકોટની જીવદયા માટેની જે પાંજરાપોળ છે એની અંદર ઘણા માણસો પોતાના જીવદયાના હિસાબે પોતે પ્રેરાય અને પાંજરાપોળ આવતા હોય છે અને તે પણ બીજાને પણ પ્રેરિત કરતા હોય છે. પાંજરાપોળ જે છે એ ડોનેશન ઉપર જ ચાલતી સંસ્થા છે. અત્યારે જે લોકડાઉનનો સમય છે તો ડોનેશનની આવક છે જે હાવ પ્રમાણમાં થઈ ગઈ છે, એટલે અત્યારે સંસ્થાને ખાસ ડોનેશનની જરૂરિયાત છે. તો રાજકોટની ધર્મપ્રેમી જનતાને આપણે ખાસ અપીલ કરવામાં આવે કે જે છે પાંજરાપોળને ડોનેશન કરે. અને વાત કરીએ લોકડાઉનની, તો જ્યારે લોકડાઉન હતું ત્યારે જે ગાયો છે એ રસ્તે રઝળતી જોવા મળતી હતી, કે ઘણી એવી પરિસ્થિતિ હતી આર્થિક ભીસ અને તંગીના લીધે લોકો પોતાના જે પશુ પક્ષીઓ હોય તો એને છૂટા મૂકી દેવા માટે મજબૂર બન્યા હતા, તો ત્યારે સંસ્થા દ્વારા કેવા કેવા પગલાં લેવામાં આવ્યા? પાંજરાપોળની અંદર કોઈ પણ પશુઓ આવે ત્યારે એ પાંજરાપોળ છે એને સ્વૈચ્છિક સ્વીકારી લેતી હોય છે. કોઈ પશુ સિટીની અંદર બીમાર હોય, કોઈનો ફોન આવે કે ભાઈ ગાય બીમાર છે કે કોઈ પશુ બીમાર છે, તો આપણા વાહન દ્વારા એમને લઈ આવી અને આપણી પાંજરાપોળની અંદર આશ્રય આપવામાં આવે છે. અને આ અત્યારે તો શહેરી વિસ્તારમાં તો આવી સુવિધા છે કે પાંજરાપોળ જેવી સંસ્થા છે, જ્યારે ગ્રામીણ વિસ્તાર હોય છે તો ત્યાં ઘણી જગ્યાએ ગૌશાળા પણ નથી હોતી, એવું બની શકે નાના નાના જે ગામ છે, તો ત્યાં કેવું કરે છે લોકો કે દૂધ ન આપતી હોય એવી ગાયોને એ લોકો છોડી મૂકે છે, ત્યારે એ ગાયો હોય રસ્તે રઝળતી હોય અને પ્લાસ્ટિકની કોથળી ને એવું બધું ખાય અને પછી એ લોકોને એમ કે બીમારી થાય, તો એવા જે પશુ હોય તો એના માટે કંઈ ખરું? અત્યારે તો પાંજરાપોળની અંદર ક્ષમતાથી વધારે પશુઓ આપણે નિભાવ કરી રહ્યા છીએ, પણ
જે આજુબાજુના ગામડામાંથી રાજકોટ પાંજરાપોળની અંદર જે પશુઓ મૂકવા આવે છે એ પશુઓને તો આપણે સ્વીકારી જ લઈએ છીએ. શું છે આમાં? વાછડી, વાછડા અને નાના પાડા છે. સિટીની અંદર કે આજુબાજુના ગામડાની અંદર ક્યાંય પણ ગાયનું વાછડું, ગાય મરી ગઈ હોય એની માં કે ભેંસ મરી ગઈ હોય તો સીધા અહીંયા મૂકી જાય છે. દૂધ પાઈને મોટા નથી કરતા. સુકામે ઘણાને દુઃખ પોતે જોઈ નથી શકતા એની માં મરી ગઈ હોય. ઘણાને દૂધ વેચવાનો લોભ હોય તો બહારથી લાવીને પાતા નથી. એટલે આપણે અહીંયા ઘરની ગાયનું દૂધ આપી અને ઉછેરીને મોટા કરી છીએ, બોટલથી દૂધ આપી છીએ. અને આમાંથી જે મોટા થઈ જાય, ખાતા શીખી જાય, એટલે એને મોટાના વાડામાં આપણે ડિવાઈડ કરી આપીએ છીએ. આપણે પાંજરાપોળમાં જે ભેંસો આવી હોય અથવા પકડાઈને આવી હોય એમાંથી આપણે સારી સારી ભેંસો ગાભણ થઈ હોય અને વ્યાણી હોય એટલે એને દૂધથી ભેંસોને અહીંયા આપણે બાંધી છીએ. અને એનું દૂધ આપણે બકરીના બચ્ચા મહાવિનાના જો આવા છે એને પાવામાં આવે છે. અને વધે તો આપણે ચિલ્ડ્રન હોસ્પિટલમાં સીતારામ ટ્રસ્ટ દ્વારા એને આપી અને લોકો માટે ઉપયોગી માટે આપી દઈએ. એક પડી પણ, એક લીટર કે એક પડી પણ આપણે વેચવામાં આવતું નથી. લોકોનું છે, લોકો વાપરે. કબૂતર છે એ પારનારા લોકો મૂકી જતા હોય છે. અને દેશી જે કબૂતરો છે એ કોઈ પંખામાં આવી ગયું હોય, વાહનની ઝપટમાં આવી ગયું હોય, ગરમીમાં ઝાડ ઉપરથી પડી ગયું હોય અથવા મીંદડીના શિકારનો ભોગ બન્યું હોય તો એને અહીંયા બીમાર મૂકી જતા હોય છે. અને આપણે એને દવા દારૂ કરી અને સાજા કરી છીએ. પછી આપણને પાંજરાપોળને ઘણા વર્ષો પહેલાં કે વિચાર આવ્યો કે ભાઈ આમાં આટલા બધા કબૂતરો ભેગા થાય છે, આમાં સાજું કઈ રીતે થઈ ગયું એ કેમ ખબર પડે? તો આવો આપણને વિચાર આવ્યો કે ઉડતા, ઉડવાની જે ક્ષમતા થઈ ગઈ હોય એ સાજા થઈ ગયા હોય તો એના માટે જો અધર ભૂંગળું બનાવ્યું છે, એની હોરું ઉડી જાય એટલે શિકારનો ભવિષ્યમાં કોઈથી ભોગ ન બને. એટલે આ રીતનું આપણે કર્યું છે. અને આવા કબૂતર આપણી પાસે 700 ઉપરની સંખ્યા છે, ઉપર નીચે થઈને. અને એને પેચ આપણે વધુ આપ્યો છે કે થોડીક ઉડવાનું વધારે ઓલું મળે. નગર પિંજરે પૂરવી પાપ જ છે પણ ન છૂટકે આપણે સારવાર માટે આપણે રાખવું પડે છે. આ છે બીમાર પશુઓ. કોર્પોરેશનમાંથી બીમાર આવે છે, આજુબાજુના ગામડામાંથી, સિટીમાંથી હેલ્પલાઈન હેલ્પલાઈનને આવે છે. આપણને ફોન આવે તો આપણી ગાડી જઈ અને પણ પશુને લઈ આવી છે. કારણ કે આને બેસવાની માનમાન ક્ષમતા છે, ઊભું થવાની ક્ષમતા નથી. આખો દિવસમાં બે વખત આપણે પડખા ફેરવી છીએ જેથી કરીને એને ભાઠા ન પડે. અને આવી રીતે ટેકો આપણે મૂકવામાં આવે છે. કારણ કે આપણા ઘરે કોઈ પરિવારના માણસ બીમાર હોય પણ એને ચમચેથી આપણે જમાડી પણ એને સંતોષ નથી થતો. જો પોતાની રીતે થોડુંક ખાઈ શકે તો પોતાને સંતોષ થતો હોય એટલે આપણે એને ટેકા મૂકવામાં આવે છે. અને એ ટેકા પાછા એવા કે એને શરીરમાં ચામડીને લાગવું પણ ન જોવે. એ આપણે કમોદની ફોતરી આવે એના આપણે ટેકા બનાવીએ છીએ. ગોંડલથી ફોતરી લઈ આવીએ છીએ. આપણે આખો દિવસમાં બે વખત પડખા ફેરવવાના. કારણ કે હવે એની આયુષ્ય હશે ત્યાં સુધી આમાંથી 25% આપણને રિઝલ્ટ ઓછું મળશે. કારણ કે આ તો હજી નાના છે પણ એને પહેલેથી દૂધનું પોષણ બહુ ઓછું મળ્યું છે એટલે નબળા વધારે છે, એટલે ઊભું થવાની શક્યતા નથી. અને આ જે વાછડું છે એ માં વિનાના છે એ, અને આ દૂધ પાય છે. હવે થોડામાં મોટા થશે એટલે ઓલા ભેગા ભેગા થશે, ત્યાં પણ દૂધ આપશું, ત્યાંથી ખાતા શીખશે પછી. અને આવી રીતે બકરી છે, આ બે બકરી દૂધે છે, એને બીજા બોકડાના બચ્ચા લાવીને એને દૂધ આપી છે. અને આ જો આટા બાંધ્યા, એ ઓલી વાછડી બાંધી, હવે એની માં એને જન્મ આપીને મરી ગઈ છે. દૂધ પાઈને આપણે મોટી કરી પણ એનો જન્મ આ રૂમમાં થયો છે એટલે અહીંથી બહાર નીકળતી નથી, એટલે આપણે પછી ત્યાં એને બાંધી દીધી. પછી આ વાછડીની માં છે એ બીમાર છે. હવે ઓલું જો પરમ દિવસે આવ્યું, કેટલી ગાંઠું છે જો, કાળી કાળી મસાજ એને કહેવામાં આવે. આમને પ્રોબ્લેમ છે ગર્ભાશયનો આ ભેંસને. આ બધા જે અંદર જાય સારવારમાં ચાલુ છે આમની. અલગ નિરણ મળશે, અલગ સારવાર મળશે. સાજું થઈ જશે તો પછી પાછું જનરલમાં નહીં મુકાય, એવા સાજા થઈ ગયા નો વોર્ડ છે એની અંદર મૂકવામાં આવે છે. ઉનાળામાં એક ભાઈએ પોતાના ખર્ચે અહીંયા 3 કૂલર મૂક્યા છે. ઉનાળો પૂરો થઈ જશે, ગરમી ઓછી થઈ જશે એટલે લઈ જશે. પણ ઉનાળામાં બીમાર પશુ માટે કૂલર 3 જગ્યાએ 3 વોર્ડમાં મૂક્યા છે. અને આ પાંજરાપોળનું ઓપરેશન થિયેટર છે. કોઈ પણ પ્રકારના રોગ હોય અને ઓપરેશનની જરૂર હોય તો અહીંયા જ કરવામાં આવે છે. ડ્રેસિંગ કરવું હોય, તોફાની ઢોર હોય તો એની હડ છે અહીંયા, તો એને ઇન્જેક્શન કે ડ્રેસિંગ ત્યાં દેવામાં આવે છે. અને અહીંથી પછી સારું થાય
અને તરત જ ઊભું થઈ જાય એટલે વ્યવસ્થિત રીતે હવાના વોર્ડમાં રાખવામાં આવે છે. રાઈટ છે, ઘણા બે વર્ષથી અમારી પાસે આવી છે આ ભેંસ, બહારથી મૂકી ગયા છે, હવે ગાંઠ થઈ ગઈ છે મોટી, ઓપરેશન થઈ શકે એમ નથી, જેથી કરી અને પોતાને જો બેસવામાં પણ તકલીફ નથી, ઊભું થવામાં તકલીફ નથી, પણ ગાંઠ દાડે દિવસે કાયમ માટે થોડી થોડી વધતી જાય છે. એ જ રીતે હમણાં થોડાક દિવસ પહેલાં ભેંસ આવી છે, હજી લગભગ 10 દિવસથી આ ભેંસ આવી અને રાજકોટ સિટીમાંથી જ આવી છે. એની પણ અત્યારે પેન નથી, એના ઇન્જેક્શનો એને ચાલુ છે, બસ એનો પ્રોબ્લેમ છે. આ બધા એને પણ થોડું થોડું વધતું જાય છે, એ પણ ઓપરેશન થાય એવી શક્યતા નથી, આ ડૉક્ટરનું કહેવું છે. અહીંયા આપણે સસલા છે, આ લોકો પાડનારા હોય છે, મૂકી જતા હોય છે, એટલે પાળે જે લોકો પાડતા હોય એ લોકો અહીંયા સાચવવા માટે મૂકી જાય છે. એને પછી શોખ ઉતરી ગયો હોય ઘણાને, બરાબર, એકાદાનું મૃત્યુ થયું હોય તો બીજાને જોઈ શકતા ન હોય એટલે અહીં મૂકી જતા હોય. જો આપણે ન સંભાળીએ તો કોકને આપી દઈએ કે રક્ત રસ્તરતા મૂકી દઈએ, એટલે આપણે સંભાળી દઈએ. હવે એને રચકોને થોડાક ડાળિયા ખોરાક જોઈ છે, બીજું કાંઈ જોતું નથી બિચારાને, અને કુમડા વયના છે, કાલ કોઈનો શિકારનો ભોગ ન બને એટલે આપણે સંભાળી લેતા હોય છે. આ જે વિદેશી પંખીઓ છે ઘણા વર્ષોથી આપણી પાસે આવ્યા છે અને અત્યારે આપણે શેઠ ઠેઠ સુધી લડી છીએ અને સુપ્રીમમાંનો કેસ ચાલે છે અત્યારે. દાતાઓ કતલખાને આહારમાં વેચતા હોય છે, ત્યાંથી છોડાવતા હોય છે, ઘણા પકડાઈને આવતા હોય છે, એટલા માટે આપણે આ મરઘાને આપણે અહીંયા સાચવી છીએ જેથી કરીને એની કતલ ન થાય, અને દાતાઓ આ ઘણા વખતે મૂકી જતા હોય છે. નાના જે આપણે જોયા દૂધ પાઈને મોટા થઈ અહીં લઈ આવે છે, ઘણા ભગવત ભરવાડો હોય છે કે જે કોઈ દિવસ કતલખાને વેચતા ન હોય એ પણ અહીંયા મૂકી જાય છે, તો આપણે એને ટોકન રૂપે પ્રોત્સાહન રૂપે એક જીવે 500 રૂપિયા આપીએ છીએ, અને એક દાતા એવા છે કે એને 1 કિલો મીઠાઈ અને 1 કિલો ફરસાણ આપવામાં આવે છે, અને બાકીના ઘણા કતલખાનેથી છોડાવતા હોય છે એ જીવોને આપણે સંભાળી લઈએ છીએ, કારણ કે આને બિચારાને બીજું કંઈ જોતું નથી, રચકો કે નિરણ જે આપો એ ખાવાના છે અને જીવે ત્યાં સુધી આપણે સાચવવાના છે. અને થોડા ઘણા આપણી ચીપડા બીજી શાખા છે થોડાક ઘણા જગ્યાએ ભરાઈ જાય તો આપણે ત્યાં મોકલી દઈશું, તો ત્યાં એને થોડુંક ચરવા મળે વધારે. એને ઉપાડીને સીડી ચડે ને ઠાકી જાય ને 2 પૂળા ઓછા નાખે તો એના માટે આપણે આ લીપ કરી છે કે માણસ કોઈ દિવસ આળસ ન થાય, આમાં ભરી દઈએ ને લીપ ઉપર વયાવે અને આ લોકોની નિરણ થઈ શકે. દોસ્તો, આપણે જોયું કે પાંજરાપોળમાં જે અનેક આશ્રિત જીવો છે કે જેની સારવાર ખૂબ સુંદર રીતે થઈ રહી છે અને સેવા લોકો આપી રહ્યા છે અને સેવા ખૂબ સારી રીતે થાય છે અહીં, એમ કે એને નિભાવવામાં આવે છે પૂરી રીતે. જ્યારે કોઈ પણ તરછોડાયેલા પશુ છે પક્ષી છે આવે છે તો એમને નિભાવી લેવામાં આવે છે અને એને સાચવીને એનું જતન કરવામાં આવે છે. તો તમે જ્યારે તમારું માસિક જે તમારી આવક હોય તો એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે તમારાથી યથાવત જેટલું થઈ શકે એટલું તમે પાંજરાપોળ છે કે આવા જીવદયના કાર્ય માટે વાપરો એવી સૌરાષ્ટ્ર ક્રાંતિની નમ્ર અપીલ છે. જો આપ અમારા આ વિડીયોને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને લાઈક કરો, જો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો અમારા પેજને ફોલો કરો. થેન્ક યુ.